श्रूयतां देवदेवेश स्वामिनारायण स्वामि नारायणप्रभु त्वदीयेनावधानेन कथयिषे शुभाकथा ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो श्री बोलु श्रीस्वामिनारायणभगवान् जय श्री हरि कृष्ण श्रीहरिकृष्णमहाराजनी जय શ્રી ઘનશ્યામ મહારાજની જય સર્વાવતારી કરુણાનિદાન ભક્તવચલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિમુક્ત રાજ બાલાડુબાના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખયોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તજન બહેનો આજે કથાનો વિષય છે બોલતું ભાગવત તમને પ્રશ્ન પણ થશે બોલતું ભાગવત એટલે શું કંઈ ભાગવત થોડું બોલે એ તો ગ્રંથ કહેવાય પણ આ પ્રસંગ સાંભળશો પછી ખબર પડશે બોલતું ભાગવત એટલે કોને કહે છે આખો પ્રસંગ સાંભળો પ્રસંગ એમ છે વંથલી ગામના કલ્યાણભાઈ મહામુક્તરાજ હતા વંથલી ગામના કલ્યાણભાઈનું નામ તો તમે સાંભળ્યું જ હશે જુનાગઢ જિલ્લામાં આવેલું વંથલી ગામ ત્યાંના કલ્યાણભાઈ મહાન ભક્ત હતા સત્સંગ પ્રચારક ભક્ત કહેવાય એની નામની આગળ જ લેબલ લાગેલું હોય છે ગમે ત્યાં તમે વાંચો ને તો સત્સંગ પ્રચારક ભક્ત વંતલીના કલ્યાણભાઈ એવું લખ્યું હોય તો આ કલ્યાણભાઈને ભગવાનમાં નિષ્ઠા પણ દ્રઢ હતી ખુમારીવાળા ભગત હતા અખંડ ભજન કરતા હતા મહાન એકાંતિક ભક્ત હતા ભગવાન અને સંતોનો અઢળક રાજીપો જેના ઉપર વરસી ગયો હતો એવા કલ્યાણભાઈ ગુણાતીતાનંદ સ્વામીના તો કૃપા પાત્ર શિષ્ય હતા સત્સંગ પ્રચારક ભક્ત એટલે પોતે સત્સંગ તો એવો ગૂટડે ગૂંટડે પીધો હતો અને હૃદયમાં ઉતાર્યો હતો પોતે નિયમ ધર્મમાં પાક્કા હતા અને ભક્તિ પણ એવી સારધાર કરતા હતા અને કોઈ પણ મુમુક્ષુ આત્મા મળે ને એને ભગવાનને માર્ગે વાળતા હતા કોઈ પણ મુમુક્ષુ ભાળે એટલે એને ભગવાનનો મહિમા સમજાવે સંતોનો મહિમા સમજાવે ભગવાનની વાતો કરી કરીને એને કંઠી બાંધતા કરે સાધુ સંતો પાસે મોકલે વર્તમાન ધરાવીને કંઠી પહેરે અને એ જીવ ભગવાનની ભક્તિ કરતો થાય એ ફળ પછી અમુક ટકા જેણે ભગવાન ઓળખાયા હોય ને એને મળે હો એટલે તો શાસ્ત્રોમાં લખ્યું છે એક જીવને આપણે ભગવાનને માર્ગે વાળીએ ને તો એક બ્રહ્માંડ તારાનું ફળ મળે બ્રહ્માંડ એટલે તમને ખબર જ છે ને હવે તો ઘણી વાર આપણે વાત કરીએ છીએ એક બ્રહ્માંડ એટલે ચૌદ લોક આપણાથી ઉપર છ લોક છે આ ભૂલોક કહેવાય ભૂ એટલે પૃથ્વી ભૂલોક ભૂવરલોક મહરલોક જનલોક તપલોક ને સત્યલોક સ્વર્ગ લોક વચ્ચે આવી ગયો આ ઉપર છ અને આ સાતમો પછી આપણાથી આ પૃથ્વીથી નીચે બીજા સાત પાતાળ છે અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ અને પાતાળ આ સાતે પાતાળ કહેવાય આ ચૌદ લોક ભેગા કરીએ ત્યારે એક બ્રહ્માંડ બને ત્યારે એ બ્રહ્માંડ પાણીમાં ડૂબી જતું હોય અને એને કોઈ આમ કરીને આમ ઊંચું લઈ લે અને કાંઠે મૂકી દે અને એનું ફળ કેટલું થાય આ એક બ્રહ્માંડની અંદર કેટલા માણસો રહેતા હોય એને તારવાનું ફળ કેટલું એને બચાવવાનું તો એક બ્રહ્માંડને પાણીમાં બુડી જાય ને બચાવી લે એમ એક જીવાત્માને ભગવાન ઓળખાવીએ ને તો એટલું બધું ફળ મળે છે માટે કોઈ પણ મુમુક્ષુ આત્મા આપણી આજુબાજુમાં આડોશી પાડોશીમાં રહેતા હોય કોઈના ભાડે મકાનમાં કોઈ રહેતા હોય કોઈ શેરીમાં રહેતા હોય ગામમાં રહેતા હોય કે પછી સગા સંબંધીમાં હોય આપણને એમ લાગે કે આ જી વાતમાં શું છે અને ભગવાન સંબંધી જે કાંઈ આપણે વાત કરીએ ની એને ગમે છે એટલે આપણે એને ભગવાન સંબંધી વાતો કરીએ મંદિર સુધી લાવીએ સાંક યોગી બહેનો પાસે લાવીએ અને પછી એને ધીમે ધીમે સત્સંગનો રંગ લાગે અને પછી એ વર્તમાન ધરાવીને કંઠી પહેરે એ જીવનો સંબંધ ભગવાન સાથે થઈ ગયો એટલે બધી જવાબદારી કોને માથે જાય ભગવાન એ જીવાત્માની જવાબદારી ભગવાન સ્વીકારી લે સંબંધ કરાવવાનું કામ સાધુ સંતો કરે છે અને પછી ભજન કરીએ ને તો ભગવાન એ જીવાત્માને અંતે ધામમાં તેડી જાય એમાં વચ્ચેવાળાને કાંઈ એમાં નફો નથી મળતો પણ એ જીવ ભગવાનને પામે એમ એ લાભ એને મળે છે જે બજે એના ભગવાન છે આમાં તો એવું છે માટે આ પરોપકારનું કામ એક કર્યું કહેવાય એવું પરોપકારી વૃક્ષો છે પરોપકારી સંતો છે પરોપકારી ઝાડ નદીઓ છે સાગર છે બધા પરોપકારમાં ગણાય છે એમ આપણે પરોપકારનું કામ જો કરીએ કિંચિત આપણાથી જેટલું થાય એટલું વધારે ન થઈ શકે તો કાંઈ નહીં પણ થોડું ઘણું તો થાય ને એટલું પણ આપણે જો કરીએ ને તો પણ ભગવાનનો રાજીપો આપણને મળે ત્યારે આ મહામુક્તરાજ એવા વંથલીના કલ્યાણભાઈ એવા પરોપકારી હતા સત્સંગ બધાને કરાવતા હતા કોઈ કોઈ એના સત્સંગ કરાવવાથી ઘણા ગણાને તેણે સાધુ પણ કરી દીધા હતા સાધુ થઈ જાય એવો વૈરાગ લાગી ગયો હતો એવા રંગ પણ ચડાવ્યા હતા ઘણા ઘણા એવા મહાન ભક્તો બનાવ્યા હતા એના ખેતીનું કામ કરવા માટે મજૂરો આવે ને એને પણ ભગવાનની વાતો કરે મહિમા સમજાવે મનુષ્ય દેહની દુર્લભતા બતાવે કે આવો દિવ્ય મનુષ્યનો દેહ મેળ્યો કે ભાઈઓ મનુષ્યના દેહ કરીને ખાલી ખાવું પીવું અને મોજ મજા કરવી એના માટે આ મનુષ્ય દેહ નથી આ દેહ કરીને તો ભગવાનની ભક્તિ કરી લેવાય કામ તો બધાને કરવું જ પડે પેટને માટે તો બધાને રડવું જ પડે એ તો કરવું કરવા ખાતર કરવાનું છે બાકી જીવનું રૂડું થાય એવું તો બધાને કરવું પડશે આવી જોરદાર વાતો કરે હો મહિમા સમજાવે એમાં મજૂરોમાં પણ કોઈક મુમુક્ષું તો હોય ને મજૂરી ભલેન કરતા હોય પણ એનો આત્મા કોનો કેવો છે એ કેમ આપણને ખબર પડે કોઈક આત્મા જાગી જાય તો એ પણ એમ કે કલ્યાણ બાપા મને એ ભક્તિ કરવી ગમે છે એવો મને કંઈક એકાદી માળા આપો ને હું પાંચ માળા કરીશ તમારા કહેવાથી ક્યારેક તમે જૂનાગઢ જાઓ તો મને ગુણાતીતાનંદ સ્વામીના દર્શને લઈ જજો ને મારે કંઠી પહેરવી છે આવી ઈચ્છા થઈ હો પછી તો આવા બધાને સત્સંગ કરાયો હોય ને એને ઉત્સવ સમય હોય ક્યારેક જૂનાગઢ જાય ત્યારે કલ્યાણભાઈ બધાને લઈ જાય સ્વામીના દર્શન કરાવે અને કંઠી પહેરાવે મંડ કરવા આવા આવા જીવો ને રસ્તે એવા મહામુક્તરાજ કલ્યાણભાઈ એને ગુણાતીતાનંદ સ્વામીમાં અત્યંત હેત હતું ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ કરીને કલ્યાણભાઈ ઉત્તમ સ્થિતિને પામાતા નિરાવરણ સ્થિતિને પામી ગયા હતા ઘેર બેઠા બધા દર્શન થાય મહારાજના ક્યાં ઉત્સવ સમયે મહારાજ કરે છે એ બધા દર્શન એને ઘેર બેઠા થતા હતા આવા ઉત્તમ સ્થિતિવાળા નંદ સંતોના દર્શનથી જેમ કલ્યાણ થાય ને એમ જ કલ્યાણ બાપાના દર્શનથી પણ મુમુક્ષુ જીવો ધન્યભાગી બની જતા હતા આવા કલ્યાણભાઈ જેનો ભગતમાં જોટો ન જડે એવા એકાંતિક ભગત કલ્યાણભાઈ ગુણાતીતાનંદ સ્વામીની જેમ સત્સંગ અને કથા વાર્તા કરી અને જીવાત્માઓને આપણે હમણાં વાત એમ ભગવાનમાં જોડતા એવું લાગેલું હતું કે બસ મને મળ્યા મહારાજ એ મારે બીજાને ઓળખાવા છે સાધુ સંતો તો ઓળખાવતા જ હોય સાંખ્યોગી બહેનો અને સાધુ સંતો એને ભગવાનની ચુંદડી ઓઢી છે એટલે એને ભગવાનના જ ગુણ ગાવાના હોય ગૌરાવવાના હોય બધાને સંભળાવવાના હોય આ કામ જાનડિયું કામ કોણ કરે વરરાજો પરણવા જતો હોય તો સાથે જાનડિયું જરૂર પડે કે નહીં જાનડિયું વગર વરરાજાના વખાણ કોણ કરે કોણ ગીત ગાય જાન શોભે જ નહીં હો એમ પુરુષોત્તમ નારાયણની જાનડિયું એટલે એના વાલા સંતો સાંખ્યોગી બેનો આ બધાય ભગવાનની ચુંદડી ઓઢેલા સંતો છે એ બધા ભગવાનની જાનડિયું કહેવાય હો એ જ ભગવાનના ગુણ ગાય એ ભગવાનની ઓળખાણ કરાવે જે કોઈ જીવાત્મા પછી ભગવાન ભજે એને ભગવાન પછી ધામને પમાડી દે હથેવાળો હરિસંગાથે મેળવાવી દે હથેવાળો મેળવાવાનું કામ જેમ ભૂદેવ કરે છે ને વચ્ચે કોઈના લગ્ન પ્રસંગ હોય તો હથેવાળો કોણ મેળવાવે ભૂદેવ ફેરા ફેરવાવી દે દે વિધિ કરી દે એમ આ અંદર પણ કોઈ પણ મુમુક્ષુ જીવોને ભગવાનને મળવું હોય પામવું હોય તો વચ્ચે બોમિયા તરીકે એટલે કે હથેવાળો મેળવા મેળવાનારા સત્પુરુષ જોઈને સાધુ સંતો જોઈ એ આપણને ભગવાન હારે સંબંધ કરાવી દે પછી જીવાતમાં ભક્તિ કરે ને પછી ભગવાનના ધામને પામે એમ નંદ સંતો જે કામ કરતા હતા ને એ કલ્યાણભાઈ પણ કરતા હતા એવી ભક્તિ કરતા હતા કલ્યાણભાઈની ભક્તિ એટલે અજોડ હતી એમાં એક વખત એવો પ્રસંગ બન્યો એકવાર વંથલીમાં એક ભટ્ટજી ભાગવતની કથા કરવા માટે આવ્યા એ સાથે ભાગવત પુરાણ લઈને આવ્યા કોઈને પૂછ્યું આ ગામમાં મારે કથા કરવી છે ભાગવતની કોઈ કરાવે તો કોઈએ નામ આપી દીધું અમારા ગામમાં એક બહુ મોટા ભગત છે એનું નામ કલ્યાણ બાપા છે એને ઘેરે જાઓ એ કથા કરાવવાની વ્યવસ્થા બધી કરી દેશે અમારે તો એ ન મેળ ખાય એવો જવાબ કોઈ આપી અને કલ્યાણભાઈને ઘર બતાવી દીધું કે જો પલાણી ચેરીમ આ જગ્યાએ એનું ઘર છે ઘર બતાવ્યું કલ્યાણ બાપાને મળ્યા એને ઘેરે આવ્યા આ ભટજીઓ અને વાત કરી બેઠા પછી બધી વાત કરી કે મારે ભાગવતની કથા થાય તો મારે અહીંયા આ ગામમાં વંથલીમાં કથા કરવી છે તો તમે ગોઠવી દેશો તમે બધી વ્યવસ્થા કરી દો કથા હું કરું આમ ભટ્ટજીએ કીધું ત્યારે કલ્યાણભાઈએ કીધું એ તો બધી વાત સાચી ગોઠવીએ તો તમે કથા પણ કરી શકો પણ ભટ્ટજી મારે તમને એક વાત કરવી છે કે તમે આ પોથી લઈને આવ્યા છો એ કયું શાસ્ત્ર છે તે કે ભાગવત છે હું ભાગવતનો વક્તા છું મારે ભાગવતની કથા કરવાની ઈચ્છા છે વંતલી જેવા ગામમાં તમારા જેવા આગેવાનો બધી ગોઠવણી કરી દે તો થાય કોઈક તો ગોઠવવા વાળું જોઈ ને ત્યારે કલ્યાણભાઈએ કીધું ભટ્ટ દાદા બધી વાત સાચી એ કથાએ ગોઠવીશું પણ તમે ક્યારેય બોલતું ભાગવત જોયું છે મારી તમને પેલા વાત કરવી છે પછી કથા ગોઠવશું તમે બોલતું ભાગવત જોયું છે આ તમારી પાસે છે આ પોથી છે પણ ભાગવત બોલે એવું જોયું છે ત્યારે ઓલા ભટ્ટજીને આશ્ચર્ય થયું કે અરે ભાગવત અને વળી પાછું બોલતું મૂંગી પોતી જોઈ છે પણ બોલતું ભાગવત નથી જોયું પોતી આપણે જ્યાં પધરાવીએ એ એમ નામ સ્થિર રે એ કે એ પોતે થોડી બોલે એ થોડી બોલે એટલે મેં નથી જોયું કલ્યાણભાઈ તમે વાત કરો છો એ મને આશ્ચર્ય લાગે છે બોલતું ભાગવત મેં ક્યારેય નથી જોયું જો મારી પાસે આ પોથી છે મૂંગી પોથી જોઈશે બોલતું ભાગવત નથી જોયું કલ્યાણભાઈ કે તો ભટદાદા તમારે જોવું છે બોલતું ભાગવત પહેલાં જોવું છે પછી કથા કરાવશું પહેલાં હું તમને બોલતું ભાગવત બતાવી દઉં ભટજી કે પણ કલ્યાણભાઈ બોલતું ભાગવત તો હોય જ નહીં ક્યાંય અત્યાર સુધીમાં ક્યાંય નથી જોયું તમે શું વાત કરો છો આ કલ્યાણ બાપા હસતા હસતા બોલ્યા કે ભટ્ટ દાદા હોય હોય હો બોલતા ભાગવતે હોય તમારે જોવું છે ઈ તમે કહો તો હું મારે તમને બતાવું છે ત્યારે ભટ દાદા કે કાંઈ વાંધોની કથા તો પછી થશે પણ આ પેલા છે બોલતું ભાગવત જોવું છે એ પહેલાં જોઈ લઈએ તો હા કલ્યાણભાઈ બતાવો મારે જોવું છે બોલતું ભાગવત મને બતાવો તો કીધું હાલો અહીંયા ન મળે જોવા આ જૂનાગઢ આવું પડે હાલો તૈયાર થઈ જાઓ જુનાગઢ હું બતાવું તમને બોલતું ભાગવત અને આ લે આવો કલ્યાણભાઈ અને ઓલા કથા કરવા એવા ભટજી બંને જુનાગઢ ગયા હો જૂનાગઢમાં મંદિરમાં પ્રવેશ કર્યો દેવોના દર્શન કર્યા દર્શન કરી અને સભા મંડપમાં ગયા તમે જૂનાગઢ ગયા છો હા કે ના ગયા છો ને જૂનાગઢમાં મહારાજે મંદિર બંધાવેલું રાધારમણ દેવ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવજી પધરાવેલા છે પ્રસાદીનું બધું સ્થાન છે છ ધામનું એક ધામ પણ સભામંડપે પ્રસાદીનો છે હામે ગુણાતીત સભા સભામંડપ એમ લખેલું છે તમે મંદિરમાં દર્શન કરીને પ્રદક્ષિણામ જાઓ આમે જ દર્શન થાય બહેનોને સભામંડપમાં જવાતું નથી પણ પ્રદક્ષિણામાંથી આમ દર્શન થઈ જાય ફળિયામાંથી પણ દર્શન થઈ જાય બહાર ઊભા ઊભા થાય સભામંડપના દર્શન ગુણાતીતાનંદ સ્વામીએ જે સભામંડપમાં બેસી અને અખંડ કથાની ધારાઓ વહેતી મૂકેલી છે અખંડ બ્રહ્મરસની હેલી વરસાવેલી છે એ દિવ્ય પ્રસાદીનો સભા મંડપ જ્યાં દરરોજ સ સંતોની સભા થતી હોય ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મ પડછંદા પાડતા હોય એવો કોઈ દી પોથી ગુણાતીતાનંદ સ્વામીએ હંકેલી જ નહોતી પોથી ખુલ્લી જ રાખતા એક મુક્ષુ આવે તો એની સામે બેસીને ભગવાનની વાતો મંડે કરવા એક આવે બે આવે પાંચ આવે જેટલા આવે એટલા અખંડ કથાની ધારા વરસાવ્યા કરે જેમ ધીમી ધીમી ધારે વરસાદ વરસાદ કરે વરસાદ કરે ધીમો ધીમો વરસાદ જેમ જેમ આવે ને એમ પાણી જમીનમાં ઉતરે એમ કહેવાય છે અખંડ વરસે એટલે જમીનમાં નીચે ઉતરે તો જમીન ભીની થાય પછી વાવેતર કરવામાં આવે તો પાક સારો થાય એકદમ ધાબડીયો વરસાદ આવીને વહી ગયો હોય પછી બંધ થઈ જાય પછી ન આવે તો પાણી બધું દળીને વીયું ગયું હોય નદી ભેગું થઈ ગયું હોય વકળામાં વહી ગયું હોય તો એ પછી વાવણી કરવામાં આવે તો હેઠે તો ધરતી તો ભીની ન થઈ હોય હજી આમ થોડુંક આમ ખોદવામાં આવે ત્યાં તો તરત જ કોરું નીકળતું હોય તો એમાં વાવણી ન કરાય ખેડૂતોને બધી ખબર હોય કેટલે સુધી પાણી ઊંડું ઉતર્યું છે એ પહેલાં જોઈ આવે કેટલા ફૂટ સુધીનું એમ કે કહેશે આપણને ખબર નથી પણ અમુક જઈ અમુક આમ થોડુંક પૃથ્વી ભીની હોવી જોઈએ પછી વાવણી થાય કહેવાનું હું ગુણાદિતનંદ સ્વામી અખંડ વરસાદ ધીમી ધારે વરસાવ્યા કરતા હતા કથા વાર્તાનો તો મુમુક્ષુ જીવોના અંતરમાં ઉતરી જતી હતી કથા ને ભ્રમરૂપ બની જતા ઓ ગુણાદિતનંદ સ્વામીનો સભામંડપ જે પ્રસાદીનો ત્યાં સ્વામી થાંભલીને ટેકે બેસી અને ગાદી તકિયા ઉપર બેસી અને સામે સંતો અને ભક્તો બેઠેલા કથા વાર્તા સંભળાવી રહ્યા હતા એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ ગુણાતીતાનંદ સ્વામીનો બેઠી થડી એ વિશાળ બાલમાં તિલક ચાંદલો શોભે અને કથા વાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હતો અને વેણે વેણે શાસ્ત્રોના રહસ્યો છતાં થતા તાઓ એક એક વેણે વેણે શાસ્ત્રોના રહસ્ય ખુલ્લા થતા હતા એવી જોરદાર કથા અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અમૃત ધારામાં સ્નાન કરી રહ્યા હતા ભક્તો ભગવાનના મહિમા જોરદાર સ્વામી સંભળાવતા હતા અને પ્રવાહમાં મુમુક્ષુ આત્માઓ સ્નાન કરતા હતા બધા એવા તલ્લીન થઈ ગયા હતા એવી સભા ભરાઈને બેઠી હતી શ્રોતાઓ પરબ્રહ્મનો અનુભવ પણ કરી રહ્યા હતા સ્વામીના મુખેથી કથા ઝીલી રહ્યા હતા અધરો અધેર આવા મહાન સંતના દર્શન જ્યાં ઓલા ભૂદેવે કર્યા ભાગવતના વક્તા કલ્યાણભાઈ સાથે આવ્યા ને સભા ભરાઈને બેઠીથી દૂરથી આમ દર્શન કર્યા દર્શન થતાની સાથે જ આમ આત્મામાં શાંતિ થઈ ગઈ શાંતિ પમાડે તેને સંત કહીએ શાંતિ પમાડે એને જ સાચા સંત કહેવાય એક અનુભવ તો થઈ જ ગયો એવા એ ભેગા આમ ભટજીને તો મનમાં એમ ભાવ થઈ ગયો અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું અને પછી કલ્યાણ બાપાએ ધીમે રહીને ભટજીના કાનમાં કીધું પહેલાં તો આવી દૂરથી સભા સ્વામીને સભાને વંદન કરી પાછળ બેસી ગયા સ્વામીના દર્શન થઈ ગયા અને પછી સ્વામીની અમૃત વાણી શરૂ જતી ને હો સ્નાન કરતા જતા એમાં કલ્યાણભાઈને આ ભટજી બંને સભામાં બેસી ગયા સ્વામીના મુખેથી જે કથા નો પ્રવાહ રહેતો હતો ને એ એમાં પોતે પણ મીંડ્યા સાંભળવા અને સ્વામીના અમૃત વચનોથી ભટ્ટજીને તો સ્વામીમાં ભાવ અતિશય થઈ ગયો પહેલાં તો શાંતિ થઈ ગઈ પછી અમૃત વાણી સાંભળી તો અતિશય ભાવ થઈ ગયો પછી કલ્યાણ બાપાએ ધીમે રહીને ભટ્ટજીના કાનમાં કીધું ભટ્ટ દાદા હું તમને કહેતો હતો ને બોલતું ભાગવત જોવું છે તમારે એટલે તો તમને હું અહીંયા જૂનાગઢ લેવો છું ભટજી જોયું ને આ અમારું બોલતું ભાગવત ગુણાતીતાનંદ સ્વામી આંગળી ચિંધીને કહી દીધું ભટ્ટ દાદા આ અમારું બોલતું ભાગવત ગુણાતીતાનંદ સ્વામી એ જ અમારું બોલતું ભાગવત છે પોથી ન બોલે પોથી ક્યારેય ન બોલે એ તો પોથી પોતીની જગ્યાએ જ્યાં પધરાવીએ ત્યાં જ સ્થિર રહે એ ન બોલે પણ ભટજી આ બોલતું ભાગવત છે આપણા બધા રહસ્યો ખુલ્લા કરે આ સંત ભટજી વાતો સાંભળતા સાંભળતા તો ભાવ વિભોર થઈ ગયા તા અને કલ્યાણભાઈ આટલું બોલ્યા કે આ મારું બોલતું ભાગવત ત્યાં તો ભટ્ટજીના અંતરના પડદાઓ ખુલી ગયા અંતરની અંદર આનંદની અનુભૂતિ થઈ ગઈ અને એમ કીધું કે ઓહો કલ્યાણભાઈ તમે એ કહેવા માગો છો કે આ સંત એ જ બોલતું ભાગવત છે એવી અમને હજી ખબર નહોતી પોથી લઈને ફરીએ છીએ બધા કથાઓ કરીએ છીએ પણ આ જ બોલતું ભાગવત છે એવું તો આ જ ખબર પડી કે આવા સંત એ જ બોલતું ભાગવત કહેવાય પોથીની અંદરથી રહસ્યો ખુલ્લા કોણ કરે પોથી ન બોલે પણ પોથીની અંદરથી રહસ્યો ખુલ્લા સંત કરે છે એટલે બોલતું ભાગવત કહેવાય છે આમ જ્યારે કલ્યાણભાઈએ કીધું ત્યારે હાથ જોડ્યા છે ભટ્ટજીએ કે હા કલ્યાણભાઈ હો ખરેખર તમારી વાત સાચી છે તમારી વાત ખરેખર સત્ય છે આવા સંતોની વાણી એ જ ભાગવતની વાણી કહેવાય છે એટલે તો ભાગવત મહાન ભાગવત સંત એની ઉપમા સંતોને દીધી છે ભાગવતની અંદર તો બધું ભર્યું છે શ્લોકે શ્લોકે ભગવાન છે એક ભાઈ કથામાં ગયા તો ભટજી કથા કરતા હતા તો હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો કે ભટ્ટ દાદા ક્યા ગ્રંથની કથા હાલે છે ત્યારે કીધું ભાગવતની કથા ચાલે છે આજે બીજો દિવસ થયો તમે આજે જ આવ્યા ત્યારે કીધું હું આજે જ આવ્યો એક દિવસ તો મારો ગયો ત્યારે કીધું કે આ ભાગવતમાં શું આવે હે ભટજી આ ભાગવતમાં શું આવે ત્યારે ભટ્ટજીએ કીધું આ ભાગવતમાં કનૈયો ભર્યો છે ભાગવતમાં કનૈયો છે કનૈયો પ્રગટે ત્યારે કીધું ક્યારે પ્રગટે ત્યારે ભટ્ટજી કે ભાઈ જો ક્રમથી જોઈએ ને ક્રમવાર જો જોઈએ તો આ ભાગવતમાં બાર સ્કંદ છે ક્રમવાર જોઈએ તો દસમ સ્કંદમાં કનૈયો પ્રગટે પણ ક્રમ વગર દ્રષ્ટિથી જો જોઈએ ને તો ભાઈ શ્લોકે શ્લોકે કનૈયો પ્રગટે એક એક શ્લોક એવો છે કે જેમાં ભગવાન પ્રગટે જો આપણે દિવ્ય દ્રષ્ટિથી જોઈએ અને સાંભળીએ ને તો માટે વાલા ભક્તજન બહેનો ગ્રંથો શાસ્ત્રો છે એ તો દિવ્ય જ છે એમાં ભગવાન ભરેલા જ છે પણ આપણને એમાંથી સાર તત્વ બહાર કાઢીને કોણ ઓળખાવે છે શેરડી તો છે જ પાણી તો છે જ પાણી કૂવામાંથી બહાર આવે જ છે પણ શેરડીની અંદર પાણી જાય છે તો શેરડી કેટલી મીઠી થાય છે બધામાં બધા છોડ પાણી પીવે છે પાણી એનું એ જ છે પણ કૂવામાંથી પાણી એકસાથે બધા કેરામાં જાય છે પણ શેરડી પાણી પીવે છે તો એનું એ પાણી શેરડીમાં કેટલી મીઠાશ થાય છે એમ સાધુ સંતો શાસ્ત્રોનો સાર કાઢી કાઢી અને આપણને સંભળાવે છે આપણા સુધી પહોંચાડે છે એટલે આપણા હૃદયને સ્પર્શી જાય છે એને એમનામ આપણે વાંચીએ તો આપણને સીધે સીધી ખબર ન પડે સમજાય નહીં પણ સાર તત્વ કાઢી કાઢીને સમજાવે છે એટલે બોલતું ચાલતું ભાગવત એટલે મહાન સંત વિભૂતિ એ જ બોલતું ભાગવત છે આવી જ્યારે વિગત પાડી ત્યારે ઓલા ભટજી તો આભા બની ગયા વાહ વાહ કલ્યાણભાઈ વાહ ધન્ય છે તમને ઓ તમારી સમજણને ધન્ય છે એ તમારી ભક્તિને પણ ધન્ય છે મને એવી ખબર નહોતી કે તમે આવું બોલતું ભાગવત બતાવશો ઠેઠ જૂનાગઢ લેવા મને તો એમ જ હતું કે ક્યુય એવું ભાગવત ગ્રંથ હશે કે જે પોતે એમાંથી બોલતું હોય છે મને તો એવું આશ્ચર્ય હતું પણ કોઈ દી પોથી ન બોલે ખરેખર સંત પોથીનો સાર બતાવે છે એ જ બોલતું ભાગવત છે આવું તમે કીધું આજ મારી અંતરની આંખો ખુલી ગયો આજે મેં નજરો નજર બોલતું ભાગવત નિહાળ્યું આ સંત વિભૂતિના અમૃત વચનો તો મારા હૃદયના આરપાર ઉતરી ગયા છે આ શબ્દોથી તો મારું અંતર વેંધાઈ ગયું છે હું પોતી ઉપાડી ઉપાડીને વર્ષોથી પોતી લઈને ફરું છું પણ ભાગવતનો મર્મ તો કલ્યાણભાઈ આ જ પેમો છું ભાગવતના મર્મને તો હું આ જ સમજી શક્યો છું અત્યાર સુધી હું ખરો ભાગવતનો મર્મ સમજી નહોતો શક્યો આજ ખરો અર્થ હું સમજ્યો છું માટે કલ્યાણભાઈ તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે તમે તો આજ મને એક મહાન સંત વિભૂતિના ચરણ સુધી પહોંચાડી દીધો આજ મને સાચા સંત તમે ઓળખાવી દીધા કલ્યાણભાઈ તમે જ મારા માટે એક હિતકારી બન્યા છો સાચા સંતનું શરણું દરેક જીવાત્માને જોઈએ જ સાચા સંતના શરણ સુધી પહોંચવું જ પડે પણ તમે મને પહોંચાડી દીધો હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાવ કલ્યાણભાઈ તમારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાવ ભટજી કલ્યાણભાઈ કે ભટજી પોથીથી કાંઈ નહીં વળે પોથી લઈને ફરોશો ગામડે ગામડે પોથી લઈને ફરવાથી કાંઈ નહીં વળે ભાગવતનું રહસ્ય તો ભાગવત સંતના સમાગમથી જ સમજાય છે ખરું ભાગવતનું રહસ્ય આ ભાગવત સંતના સમાગમથી સમજાય છે પોથી માથે લઈને ફરવાથી કે વાંચવાથી એનું રહસ્ય આપણને સમજાતું નથી રહસ્ય છતું કરનાર તો સાચા સત્પુરુષ છે આમ જ્યારે કીધું બાજુમાં બેઠા બેઠા ત્યારે સ્વામીની તો છટાદાર કથા તો શરૂ જ હતી હો પણ કાનમાં ખાલી કહી દીધું કથામાં એને ભટજીને બહુ આનંદ આવ્યો ને એટલે કાનમાં કહી દીધું ભટ્ટી આ અમારું બોલતું ભાગવત કાનમાં ધીમે રહીને કહી દીધું ત્યારે આનંદની અનુભૂતિ થઈ ગઈ પછી તો ઘણીવાર સુધી સ્વામીની અમૃતવાણી સાંભળી એમ થાય છે કે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ અમૃત સે અતિ મીઠા મુખશે હરિના ચરિત્ર શૂણાવે રે બ્રહ્મા બવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ કરીએ ભગવાનમાં વાલપ વધારે એના સંગ કરવાના હોય અંતરમાં આનંદની અનુભૂતિઓ કરાવે ભગવાન સુધી પહોંચાડે એના સંગમાં રહેવાય અમૃત સે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે બ્રહ્મા કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે આવા સંતોના દર્શન કરવા તો બ્રહ્માદિક દેવોય આવે એમ કીધું આવા ગુણાતીતાનંદ સ્વામી એવા મહાન સંત ભાગવત સંતના સમાગમથી જ ભાગવતનું રહસ્ય સમજાય છે કથા પૂરી થઈ સ્વામીએ આવકાર આપ્યો છે આવો આવો ભટજી ક્યારે આવ્યા કલ્યાણભાઈ ક્યારે આવ્યા તમે આ તમારી સાથે કોણ છે કે આ ભાગવત કથાકાર ભટજી છે આવો આવો ભટજી આવો બેસો બેસો નજીક આવ્યા સ્વામીની સાથે પછી નજીકથી સભા પૂરી થઈ ગઈ પછી નજીકથી વાત થાય ને સભામાં તો સભાની રીતમાં બધા બેસી જાય ત્યારે તો કાંઈ કહેવાનું ન હોય બીજું પછી એ ભટજી બોલ્યા કે સ્વામી કલ્યાણભાઈએ આજે મને ન્યાલ કરી દીધો કેમ આજ હું સાચો મર્મ સમજ્યો બોલતું ચાલતું ભાગવત હું તમને બતાવું એમ કરીને મને અહીંયા લાવ્યા અને આપના અમૃત વચનો સાંભળીને વાણી સાંભળી અને આ જ ખબર પડી કે બોલતું ચાલતું ભાગવત તો આપ જ છો આપની વાણી તો ગીરવાણ વાણી છે આપની વાણી તો અમૃત વાણી છે ભાગવત વાણી છે ગુણાતીતાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકી દીધું મને કરી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બનાવો આજથી મને તમારો શિષ્ય બનાવો સ્વામિનારાયણ ભગવાનની કંટી મને પહેરાવો મારે સ્વામિનારાયણ ભગવાનનો ભગત થવું છે આપ બોલતા ચાલતા ભાગવત સંત છો આપના અમૃતવાણીથી હું ન્યાલ થઈ ગયો છું હવે મને બીજું કાંઈ કરવાની ઈચ્છા નથી બસ હવે મારે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી લેવું છે જીવનમાં મને સાચો રસ્તો આ કલ્યાણભાઈએ બતાવી દીધો હું ભાગવત કથા તો કરતો પણ હવે કથા કરવી એ બંધ નહીં થઈ જવાનું સ્વામીએ કીધું કથા પણ કરો ભગવાનના ગુણ ગાવા એ કંઈ ખોટું નથી તમે એ બંધ નહીં કરી દેતા ભટજીને તેમ જ થઈ ગયું બસ હવે તો મારે બસ આપનો શિષ્ય થઈને ભજન કરી લેવું છે ભટજીએ કીધું ગુણાતીતાન સ્વામીએ કીધું ભટજી એમ નહીં ભગવાનના ગુણ ગાવા એ બંધ નહીં થવાનું એ કરો અને સ્વામિનારાયણ ભગવાનના ભગત બનીને ભજન કરો અને એના ગુણ પણ ગાઓ જો સાધુ સંતો અમે છીએ અમે ભગવાનની કથાઓ કરીએ જ છીએ ને એના ગુણો આખો દિવસને રાત ગાઈએ છીએ અને કાંઈ ભજન કરવું હોય તો ભગવાનના ગાવા બંધ ન કરી દેવાય એ કરવાનું અને આપણું એ કરી લેવાનું આપણે ભજન થાય ને સામે બીજા કેટલાય જીવોને ભગવાનની ઓળખાણ થાય આ તો આપણે ડબલ થાય આપણે એકલા એકલા કુણામાં બેસીને ભજન કરીએ તો આપણા જીવાત્માનું ખાલી થાય પણ ભગવાનની કથા કરીએ તમે ભૂદેવ છો તો તમારો ધર્મ છે તમારે આ કરવાનું હોય સાધુ સંતોનો એ ધર્મ છે ભગવાન ભજવા અને ભજાવવા બે કામ કરવાનું હોય કેમ કે સત્સંગીના રળેલું જ સાધુ સંતો ખાય છે સત્સંગીના રોટલા સત્સંગીના આ વસ્ત્રો સત્સંગીએ બાંધી દીધેલા મંદિરો એમાં રહેવાનું હોય રળે છે કોણ ગ્રહસ્થ ભક્તો ગ્રહસ્તો રળે છે ને સાધુ સંતોને દાન આપે છે તો એમાંથી બધાનો નિભાવ થાય છે એટલે એના માટે ભજન તો કરવું જ પડે તો ભજન એ કરવાનું ને એ ભજનનું ફળ જે કોઈ રસોઈ આપે અન્ન વસ્ત્ર આપે એ અમુક ટકા ભાગ એમાં વયો જાય એટલે જેણે આપ્યું હોય ને એને અમુક ટકા જાય ઓ એટલે સાધુ સંતોને તો કેટલું ભજન કરવું પડે ગ્રહસ્થ તો જેટલું ભજન કરે ને એટલું એના બેલેન્સમાં એટલું એમનામ રહી જાય એને કોઈ ભાગ ન પાડે પણ અમારે તો કોઈ રસોઈ દઈ જાય કોઈ વસ્ત્રનું દાન કરે કોઈ આ દાન કરે કોઈ આમ કરે બધું પણ વાપરવાનું તો બધાનું ગ્રહસ્થનું રળેલું ને એટલે વિશેષ ભજન કરવું પડે એટલે અમુક ખોટો સમય અમુક બગાડાય નહીં ભજન ભક્તિમય જ રહેવું પડે ભટજીને કીધું તમે વર્તમાન ધરાવી કંઠી પહેરીને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થઈ જાઓ અને કથા પણ ભગવાનની કિરાજ કરજો કેટલાય જીવો તમારા માધ્યમથી ભગવાનનું ભજન કરતા થશે જો આ કલ્યાણભાઈ ગ્રહસ્થ જ છે અખંડ સત્સંગનો પ્રચાર કર્યા જ કરે છે ખેતીનો ધંધો પણ કરે છે બધું કરતાં કરતાં પણ ભગવાનનું ભજન એ કરે છે ને કરાવે છે અમારે જેમ જ એ કરાવે છે માટે ભટ્ટજીએ કીધું સ્વામી એ કરીશું પણ આજ તમારા જેવા ગુરુ મને મળી ગયા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવનારા તમે મને મળ્યા બસ આજથી હવે મારા બહો બહુના ફેરા ભાંગી ગયા બહો બહુના ફેરા ફરવાનું હવે મારે મટી ગયું હવે બસ આપના ચરણે રહીને મારે ભગવાન ભજી લેવા છે ભગવાનની ભક્તિ કરી લેવી છે આમ ભટ્ટજીને કલ્યાણભાઈએ ભગવાન અને સંતની ઓળખાણ કરાવી દીધી કે નહીં આમ કથા કરતા જતા એટલે એ ભગવાનનું ભજન કરતા જતા પણ છતાંય સંતના ઓળખ્યા સંતના શરણ વગર હાચી ઓળખાયણ ન થાય ને તો ઓળખાણ કરાવી દીધી એક સંત વિભૂતિનો ભેટો કરાવી દીધો જો પછી કલ્યાણભાઈ વાર થઈ ગયા પછી એ કાંઈ નહીં એ ભગવાન ઓળખી લીધા એટલે હવે એ ભજન કરશે એટલે એ ભગવાનના ધામને પામશે જો વાલા ભક્તજન બહેનો કેવો આ દિવ્ય સંપ્રદાય છે આ સંપ્રદાયની અંદર કેવા કેવા ભક્તો કેવા કેવા સંતો કેવી કેવી ભગવાનની ઓળખાણ કરીને ભગવાનને પામે છે આપણે પણ ભગવાનને પામવું તો છે જ ને તો સંતનું શરણો સ્વીકારવું પડશે ને આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક નહીં અનેક બોલતા ભાગવત સંતો છે અનેક સાંખ્યોગી બહેનો છે જ્યાં આપણને અનુકૂળ પડે જ્યાં જ્યાં રહેતા હોઈએ જેના જેના ટચમાં આવીએ આપણે એનું શરણો સ્વીકારી અને આપણે એના શિષ્ય બની જાઉં ગુરુ તો જીવનમાં કરવા જ પડે ગુરુ વિના જ્ઞાન રે ન પામે મન મુખી રે કહે એમ મહામુનિ વેદ પુરાણ રે સદગુરુ સાચા રે સેવો શુદ ભાવશું રે આવા સદગુરુના માધ્યમથી આપણને જન્મ મરણના ફેરા આપણા પૂરા થાય છે નહીં તર જન્મ મૂન મરવું મૂન મરવું આ રોગ લાગુ પડી ગયો છે એ રોગ મટાડે કોણ ડૉક્ટર પાસે જઈએ તો આ શરીરના રોગો મટે આપણે રિપોર્ટ કરાવીએ જ નહીં શરીરમાં કંઈક થતું હોય તરત રિપોર્ટ કરાવવો પડે લોહીનો કરાવે ઓલો કરાવે ને કેટલાય કરાવતા હોય ને ત્યારે ખબર પડે કે આ રોગ છે પણ કરાવીએ જ નહીં ડૉક્ટર પાસે જ ન જઈએ કેમ ખબર પડે કઈ દવા લેવી સીધે સીધી બીજી દવા લીધા જ કરીએ ઓહળિયા કર્યા જ કરીએ રોગ હોય બીજો અને બીજા ઔષધો કર્યા કરીએ કેમ મટે માટે શરીરનો રોગ મટાડવા માટે ડૉક્ટર પાસે જવું પડે ભલે ભગવાન ઉપર વિશ્વાસ પૂરો રાખવાનો માધ્યમ તરીકે ભગવાને ડૉક્ટરોને જશ આપ્યો હોય ને એના માધ્યમથી ભગવાને મટાડવું હોય તો તો આપણે એ ઈલાજ કરવા પડે કે નહીં શરીરને માટે તો આત્માને માટે પણ આત્મામાં જન્મ મરણના રોગો છે એટલે કે આત્મા છે જન્મે છે વળે ત્યાં આવરદાપુરી ત્યાં જ બીજે જન્મે છે આ જન્મને મરણનો જે રોગ લાગુ પડ્યો છે ને એ કઈ ગોળીથી મટે જન્મ મરણનું સંકટ મોટું તે તકી દિલમાં ડરી ભજી લે ને સહજાનંદ હરી ભગવાન ભજીએ સંતને શરણે જઈએ સંત આપણને એવો રૂપી ગોળી આપે સત્સંગ રૂપી ગોળી આપે એટલે આપણો જન્મ મરણનો રોગ પણ મટી જાય સત્સંગ રૂપી ગોળીથી આપણને બહુ રોગ મટે છે માટે સત્સંગ છે ને એ જ મરણનો રોગ મટાડનાર છે માટે સત્સંગમાં જઈએ કથા વાર્તા સાંભળીએ મંદિરે દરરોજ જવાનો આગ્રહ રાખીએ મંદિરે જવાથી તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે ક્યારેય મંદિરે જવાનું ચૂકીએ નહીં આળસ ન કરવી મંદિરે જવામાં ક્યારેય આળસ ન રાખવી ક્યારેય તમે લગ્નમાં જવાની આળસ કરો છો લગ્નની પત્રિકા ક્યાંકથી તમારા સગા સંબંધીમાંથી આવી સાચવીને મૂકી જોશો કે નહીં પછી તારીખ કેવી યાદ રાખો છો કે આ તારીખેમાં લગ્નમાં જવાનો છો પછી સુરત હોય કે મુંબઈ હોય કે પુના હોય જ્યાં સંબંધી રહેતા હોય ત્યાં ગમે એટલા દૂર હોય તો તમે પહોંચી જાઓ કે નહીં એમાં આળસ આવે છે આવતી જ નથી વહેલા ઉઠી ઉઠીને વૈયાજણ કેટલી વાર હાડિયું બદલવી પડે તો એ બદલો છો કે નહીં એમાં કેટલો રસ ધરાવો છો એ તો શરીર માટેનું છે બધું પણ આત્મા માટે આપણે કંઈ કરીએ છીએ કે નહીં આત્મા માટેનું ભાતું બાંધવા માટે એન વહેલા ઉઠીને મંગળામાં દર્શને જઈએ હો વાર એમનામ દર્શન કરવા જઈએ ને એકવાર મંગળા આરતીના દર્શન કરવા જઈએ એનું ફળ બહુ છે સવારમાં બ્રાહ્મ્ય મુહૂર્ત હોય વહેલા આપણા મનની ધારાઓ એકદમ શાંત હોય મન એકદમ નિર્મળ હોય નિર્મળ મને આપણે ભગવાનની ભક્તિ કરી લઈએ તો એનું ફળ આપણા બેલેન્સમાં જમા થઈ જાય એટલે તો શાસ્ત્રોમાં વહેલી પૂજા સવારમાં પૂજા સવારમાં ભજન આ બધું સવારમાં શા માટે લખ્યું છે કંઈક લાભ હોય તો જ લખ્યું હોય ને એવું કંઈ નથી લખ્યું કે તમને જ્યારે સમય મળે ત્યારે એકવાર દિવસમાં પૂજા કરજો એવું શાસ્ત્રોમાં લખ્યું છે સવારે જ પૂજા કેમ મન નિર્મળ હોય મન ભગવાનમાં લાગે એટલા માટે સવારમાં માટે વાલા ભક્તજનો પૂજા ન કરતા હોય તો પૂજા લેજો કથા ન સાંભળતા હોય તો કથા સાંભળવાના નિયમો લેજો મંદિરે ન જતા હોય તો દરરોજ મંદિરે જાજો માળા ન કરતા હોય તો માળા કરજો કંઈક આપણે કરવું પડશે આપણા જીવાત્માના રૂડા માટે કંઈક કર્યા વગર અંતકાળે ભાતું મળતું નથી ભાતું બાંધવું હોય તો બારગામ જવું હોય ને જાત્રામાં જવું હોય તો ભાતું બાંધવું પડે કે નહીં જે કોઈ યાત્રામાં જાય એની રીતે ભાતા લઈ જ જાય છે ને સાથે કોઈ રસોયા સાથે લઈ જાય છતાં પણ થોડું ઘણું ભાતું તો સાથે હોય જ એટલા માટે આપણું અંતિમ ભાતું પણ આપણે બાંધવું પડશે ને કઈ બાંધ્યું કે હજી હાવ બાકી છે હા બાકી હોય તો મંડી પડજો અને બાંધવા મીંડ્યા હોય તો પાછા અટકી પણ નહીં જતા કે હવે ઘણોય બાંધી લીધો બહુ થઈ ગયું ભક્તિમાં કોઈ દી ધરાવાય નહીં જેટલી કરીએ એટલી ઓછી જ છે જેટલી કરીએ એટલી ઓછી જ છે કર્યા જ કરીએ અંતિમ શ્વાસ સુધી બસ ભગવાનનું ભજન જ કર્યા કરવાનું આ જ આપણું એક બિઝનેસ ગણાઈ જાય આપણો ખાતામાં બસ જમા જેટલું થાય એટલું ઓછું જ છે ભગવાનને પામવા માટેનું તો ભક્તિરૂપી ભાતું જેમ બાંધીએ એમ એમ તૃપ્તિનો ઓડકાર ન આવવો જોઈએ કે બહુ થઈ ગયું આપણે આજ બપોરે જમા હોય પછી ફરીવાર આપણને કોઈ બેસાવાર જમી લો ને આ સરસ મજાના કેવી મીઠાઈ છે ને આ છે ને તે છે ને તરત જ એમ કહી દઈ ગળા હુદી ભરેલું છે હવે એક પણ બટકું નહીં હાલે આજ જ નહીં પછી કાલ બીજે દી બપોરે પાછું ભૂખ્યા થઈ જાય એટલે પછી ભાવે કે નહીં પણ ધરાઈ ગયા પછી કોઈ આપે તો લઈએ છીએ એમ ભક્તિથી ધરાઈ નહીં જવાનું ભૂચ્યું જ રહેવાનું ભૂખ્યું જ રહેવાનું ભૂખ્યા હોય ભોજન કેવું ભાવે છે એમ ભક્તિમાં ભૂખ્યા જ રહેવાનું એને કથા વાર્તા સાંભળ્યા કરીએ કીર્તનો બોલ્યા કરીએ સેવા મળે તો સેવા કર્યા કરીએ આ દેહે કરીને બધું કરી જ લેવાનું છે માત્ર ને માત્ર સંસાર વ્યવહારના કામ કરી અને શરીરને ખપાવી નહીં દેતા ઘણા કહેતા હોય ખૂબ કામ કર્યા હવે ભક્તિ કર્યા જેવા ત્યાં ત્યાં દેહ અટક્યા એવું નહીં વાલા બહેનો નાની ઉંમર હોય ને ત્યાં જ ભક્તિ કરી લેવી ઉંમર થાય પછી કરશું સંસારના વ્યવહારમાં કામ કરવામાં શરીરને ખપાવી દીધું પછી ઉંમર થઈ પછી ક્યાંયના ન રહ્યા તે કે હવે ભક્તિ કરી તો શરીર આપણને થોડો સાથ આપે છે દરરોજ શરીર સાથ આપતું હતું ત્યારે આપણે ખાલી સંસારનું જ કર્યું ત્યારે ભક્તિ માર્ગે પગલાં ન માંડ્યા મંદિરે નો ગયા નહીં કથા સાંભળવી કે નહીં સત્કર્મ કરવા ભગવાને મૂડી પણ આપી હતી હાથમાં જ હતું બધું કોઈ આડું નહોતું જેટલું કરીએ એટલું થાય એમ હતું તો કાંઈ દાન પૂને ન કર્યા પછી દીકરાને બહુ આવી ગઈ પછી એમ કે બટા જરાક મારે આ દાન કરવું છે મને પૈસા નહીં તે કે હવે અમારે જે કરવું છે એ કરશું તમારા કાંઈ નહીં થાય હવે બે જાઓ હેઠા બોલ બોલ નહીં કરવાનું બહુ પછી હાલે કાંઈ એના કરતાં હાથમાં બાજી હોય ને ત્યારે બધું કરી લેવાય પૂજ્ય ઘણી વાર કહેતા હોય કે ઉંમર થાય ને પછી કોઈ સાંભળે નહીં વૃદ્ધાવસ્થા એવી છે એ સમયે શરીરે સાથ નો આપે ને સગા સંબંધીઓ સાથનો આપે ઘરમાં તિરસ્કાર મળે તો શરીર તરફથી પણ સાથ નો હોય એ ટાણે પછી ભગવાન સિવાય કોઈ ન હોય માટે હાથે એ સાથે કરી લ્યો ભગવાને જે કાંઈ શરીર રૂપી મૂડી આપી હોય આર્થિક મૂડી આપી હોય એના દ્વારા આપણાથી જેટલું થાય એટલું કરી લેવાય એમાં જરાય પાછું વાળું જોવાય નહીં કેમ કે માર્ગની અંદર આપણે આગળ વધવું હોય તો જેમ જેમ વિશેષ કરીએ એમ એમ ભગવાન રાજી થાય ત્યારે આ ભટ્ટજીને વર્તમાન દરા ધારણ કરાવી અને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી કર્યા ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ તરીકે માન્યા અને ભટ્ટજીએ કીધું સ્વામી હવે મારા બવો બહુના ફેરા ભાંગી ગયા એવી મારા અંતરમાં અનુભૂતિ હવે થઈ શાંતિનો અહેસાસ થાય છે બસ હવે કરવાનું હતું એ હવે મેં કરવાનું શરૂ કર્યું અને પછી તો ભટ્ટજીએ સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાય કથાઓ એ કરે અને સાથે સાથે ભક્તિ પણ એવી કરી અંતકાળ આવ્યો અને ભગવાન એને સોનાનું વિમાન લઈને ધામમાં તેડવા આવ્યા સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ છે મારા જનને એ અંતકાળે જરૂર મારે આવું બિરુદ મારું ના બદલે એ સર્વે જનને જણાવવું ભગવાને કીધેલું છે એ સત્ય જ થાય છે અને ભગવાન પાળે જ છે અને પાળતા જ રહેશે સદાયને માટે ભગવાન પોતાનું બિરુદ્ધ પાળે જ છે માટે ભગવાનના થાવું પડે હો આપણે ભગવાન તો તૈયાર જ છે ભગવાન પોતે ભગવાન છે જ પણ આપણે ભગત જો થશું તો કામ થઈ જશે આપણે ભગવાનના ભગત થવાની તૈયારી રાખવી એવા ભક્ત થઈએ કે ભગવાન આપણી પર રાજી થાય અંતિમ સમય આવે તો આપણા હૃદયની અંદર એમ ન થાય અધૂરું ન લાગે કાંઈ વાંધો નહીં ભલે અંતકાળ આવી ગયો મેં તો મારું ભાતું બાંધી જ લીધું છે હું તો છતે દેહે ભગવાનના દામને જ પામી ગઈશું આવી તૃપ્તિ અંદરથી થાય એવા ભગત બનીએ એવી ભક્તિ કરીએ એવા જીવન જીવીએ કે બધાના વાલા થઈ જઈએ વાલા ભક્તજન બહેનો આ રીતે આપણે દરરોજ દરરોજ જુદા જુદા પોઈન્ટ ઉપર કથા સાંભળવાની છે હમણાં દરરોજ દરરોજ જુદા જુદા પોઈન્ટ ઉપર કથા સાંભળવાથી આપણને આપણા જીવનમાં આપણે શું કરવું પડે એ આપણે લઈ લેવાનું છે સાંભળે ભાવ નહીં જે પોઈન્ટ ઉપર આપણે કથા આવે અથવા પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની કથા આપણે જ્યારે થાય અમુક પ્રસંગો પાત આપણે આવી વચ્ચે વચ્ચે કથા આવતી હોય છે અમુક પ્રસંગને લીધે પણ દરરોજ આપણો જે ગ્રંથ છે એ તો આપણો જ્યાંથી અધૂરો છે ત્યાંથી પછી શરૂ થશે એમ નહીં માની લેવાનું ગ્રંથ પૂરો થઈ ગયો એટલે આ કથા શરૂ થઈ એવું નથી ગ્રંથની તો જ્યાંથી અધૂરી કથા છે ત્યાંથી શરૂ કરશું પણ હમણાં હમણાં થોડા દિવસ આપણે આ પોઈન્ટ ઉપર કથા થાય છે બેનો યાત્રાએ બધા જવાના છે અને ગયા એટલા માટે આ રીતે તમને એટલે જાણ કરી નહીં કે ગણા ગ્રંથ શરૂ હતો એ કેમ પૂરો થઈ ગયો હશે એટલે આ કથા શરૂ થઈ પણ કથા તો દસથી અગિયાર આવશે જ એ ટાણે આપણે કથા સાંભળવા તત્પર થઈ જવું એમ નહીં માની લેવાનું બેનો જાત્રે આવી ગયા છે ને એટલે હવે કથા હાવ બંધ છે હાવ બંધ નથી શરૂ જ છે આપણા સમય પ્રમાણે શરૂ જ છે એટલે આપણે કથાનો જે નિયમ છે એ તો સાંભળી જ લેવાનો આ ડોઝ આપણે મૂકવાનો નહીં જે પોઈન્ટ ઉપર આવે એમાંથી આપણે સાર લઈ લેવાનો જો આ બોલતું ભાગવત આપણને પણ મળ્યું છે આપણને પણ એવા સત્પુરુષ મળ્યા છે આપણને એવા સાંખયોગી બહેનો મળ્યા છે કે જે બોલતું ભાગવત છે પૂજ્ય ગુરુજી બોલતા ભાગવત જેવા છે શાસ્ત્રોના સાર સાર આપણને સમજાવે છે કેવા કેવા શાસ્ત્રોના ગ્રંથોમાં ચાર ધોરણ ભણેલા છે છતાં પણ બધા જ ગ્રંથોનું જ્ઞાન ભાગવત હોય રામાયણ હોય સત્સંગી જીવન હરિલીલામૃત ભક્ત ચિંતામણી બધા જ ગ્રંથોની કથાઓ પૂજ્ય બેણે ખૂબ કરી છે અને કરે પણ છે અને જે ગ્રંથમાંથી તમે એને પૂછો બધી જ ખબર હોય આપણે તો આમ હોય ને આમ ભૂલી જાય તરત પણ ભગવાને એને એવા સત્પુરુષ ભગવાને આપણને આપ્યા છે કે ભગવાન પાસેથી જે આવેલા સત્પુરુષ હોય ને એને આ લોકમાં કાંઈ શીખવું ભણવું ન પડે ભગવાન પાસેથી આવેલા હોય એ તો ભગવાને જ એનામાં સદગુણો અને એવું જ્ઞાન એવું બધું મૂકેલું જ હોય એ તો અંતરનું એટલે કે અનુભવનું જ્ઞાન કહેવાય એને અનુભવનું જ્ઞાન હોય ને એ જુદું જ હોય તો એવા સત્પુરુષ આપણને મળ્યા હોય એની આજ્ઞામાં રહીએ એની અનુવૃત્તિમાં રહીએ એના બોલ ઝીલીએ જેને જે જે બહેનો જ્યાં રહેતા હોય જેને જે 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 ગુરુ મળ્યા હોય એના આપણે કૃપાપાત્ર થઈએ એને રાજી કરી લઈએ તો આપણે ભગવાનને જ રાજી કર્યા જેટલું ફળ મળી રહેશે કેમ કે સંત રાજી થઈએ ભગવંત રાજી થઈ જાય છે માટે આ બોલતા ભાગવત સંતો સાંખયોગી બહેનો આ સત્સંગમાં ભગવાને ઠેક ઠેકાણે મૂકી દીધા છે જેને જે જે યોગમાં આવી ગયા એ એ કલ્યાણને માર્ગે એને હાલવું કઠણ નથી પડતું કલ્યાણનો માર્ગ સરળ બની જાય છે એટલે આવા બોલતા ભાગવત જેવા સંતોનો સમાગમ કરી લઈએ એની વાણીનો લાભ લઈ લઈએ એ બોલે થોડું પણ એની વાણી એવી પ્રભાવશાળી હોય કે એના વાણીમાં ભગવાન ન જ વરસતા હોય ભગવાન સુધી પહોંચાડવા માટેનું જ જ્ઞાન હોય પૂજ્યબહેનના મુખેથી અનેક કથાઓ પૂજ્યબહે કરી છે યુટ્યુબમાં પણ ઘણી મૂકેલી પણ છે ઘણા પોઈન્ટ ઉપર પૂજ્ય બેન શ્રી ભક્તોના આખ્યાનોની કથાઓ બધી જ સ્વામિનારાયણ મહિલા મંદિર યુટ્યુબ ઉપર તમે આજે કથા સાંભળો છો એ જ ચેનલ ઉપર તમે સાંભળી શકો છો મોટા સત્પુરુષનો પણ આપણે વિશેષ લાભ લેવો કથા સાંભળવી જેટલો લેવાય એટલો લાભ લેવો હરિજયંતિને દિવસે અને એકાદશીના દિવસે પૂજ્ય વીણાબેન પણ કથા કરે છે ઘણા આપણા બહેનો સંખ્યોગી બહેનોના મુખેથી કથા સાંભળવા મળે વિશેષ આપણને લાભ મળે તો આજનો પોઈન્ટ બોલતું ભાગવત પહેલાં તો કીધું ત્યારે પ્રશ્ન થયો હશે પણ બોલતું ભાગવત એટલે એવા ભગવાનને પામેલા સાચા સંત એ જ બોલતું ભાગવત છે તો અત્યારની કથાને આપણે ઠાકોરજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત કરી ભગવાનના મંગલમય નામ સાથે કથાને આપણે પૂર્ણ કરીશું સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 சமீ நாராயண நாராயண நாயண போலியே சமீ நாராயண பகவான் கீ ஜமாராயண